ગુજરાતમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા. વધુ એક પણ દર્દીનું મૃત્યુ નથી નોંધાયું. સારવાર બાદ 17 દર્દીને રજા અપાઈ હોસ્પિટલમાંથી. હાલ સુધીમાં 8,14,761 દર્દીને રજા આપી દેવાય છે. રાજ્યમાં હાલ 207 એક્ટિવ કેસ. પાછલા એક સપ્તાહથી રેસિડેન્ટ તબીબો સરકાર સામે બાયો ચડાવીને બેઠા છે. બોન્ડના નિયમોમાં ફેરફારને લઈને શરૂ થયેલો વિવાદ હવે ચરમસીમાએ છે. તબીબો પોતાની માંગ પર અડગ. રાજ્ય સરકાર પણ તબીબો સામે નમવાના મૂડમાં નહીં. સરકારે ચોખ્ખા શબ્દોમાં તબીબોને અલ્ટિમેટમ આપી દીધું. આંદોલન સમેટી લો, કોઈ પણ શરત વિના ચર્ચા માટેની તૈયારી દર્શાવી. તબીબોની હડતાલની હવે અસર વર્તાઈ રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં વહેલી ચૂંટણીઓની ચર્ચા પર મૂક્યું પૂર્ણ વિરામ. કહ્યું કે હું નથી માનતો કે વહેલી ચૂંટણી આવશે. રાજ્યમાં સમયસર જ ચૂંટણી યોજાશે. ઉત્તરપ્રદેશની ચૂંટણી સાથે ગુજરાતને કોઈ લેવા દેવા નથી. અમે લોકો સાથે સતત કામ કરનારા લોકો છીએ. ભાજપ કોઈ ચૂંટણીલક્ષી યોજના નથી બનાવતી. આમ તો 5 વર્ષમાં સતત લોકો વચ્ચે જનારા છીએ. કોંગ્રેસ ચૂંટણી વખતે જ લોકો વચ્ચે જાય છે. આજે વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી નર્મદા જિલ્લાના જીતનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં કરવામાં આવી. જોકે મુખ્યમંત્રી દ્વારા આજે જીતનગર ખાતે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત થયું. 341 કરોડના ખર્ચે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની સ્થાપના થશે. આ પ્રસંગે મુખ્યપ્રધાને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર. કહ્યું કે કોંગ્રેસના દેખાવો સાવ નિષ્ફળ રહ્યા છે. નર્મદા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં કોરોનાના નિયમના ઉડ્યા ધજાગરા. વિશ્વ આદિવાસી દિન નિમિત્તે હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા. ઉજવણીની લાયમાં સ્થાનિક લોકોએ કોરોનાની ગાઈડલાઇન પણ ભૂલી ગયા. મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં પોલીસે કરી કાર્યવાહી. બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા સહિત 15 લોકો સામે ગુનો દાખલ. માત્ર 400 લોકોની મંજૂરી સામે 2,000 લોકો એકઠા થઈ ગયા. ઓબીસી બિલ મામલે રાજ્ય સરકારના પૂર્વ કાયદા પ્રધાન દિલીપ સંઘાણીએ કહ્યું કે આ કાયદામાં આર્થિક માપદંડ રાખવા જરૂરી. કોઈપણ જ્ઞાતિના સમૃદ્ધ લોકોને ઓબીસીનો લાભ ન આપવો જોઈએ. કહ્યું કે પાટીદારોમાં પણ સંવર્ણ લોકોને બાદ રાખવા જોઈએ. સાથે જ આવક મર્યાદાને આધારે લાભ મળવો જોઈએ. ખેતી કરતા ખેત મજૂરો અને ખેડૂતોનો સમાવેશ કરવો જોઈએ. અમરેલીમાં સાવરકુંડલાના બાઢડા ગામ પાસે અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાઈવર સામે પોલીસે સહઅપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો. પોલીસનું કહેવું છે કે ડ્રાઈવર ઈચ્છે તો તે બ્રેક મારી શકતો હોવા છતાં તેણે બ્રેક ન મારી અને 8 લોકોને કચડી નાખ્યા. પોલીસના દાવા પ્રમાણે ટ્રક ચાલકે પોતાની સાઈડ છોડીને રોંગ સાઈડમાં આવી ગયો. તે સમયે બ્રેક મારી શકતો હતો, આમ છતાં બ્રેક નહોતી મારી અને ઝૂંપડામાં સૂઈ રહેલા લોકોને કચડી નાખ્યા. રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષનું નિવેદન આવ્યું સામે. કહ્યા અનુસાર શિક્ષણ સચિવ સાથે કુલ 27 મુદ્દા પર ચર્ચા થઈ. 1 ઓગસ્ટથી ઓનલાઈન આંદોલન ચાલુ છે, જેમાં 30,000થી વધુ સેલ્ફીઓ આવી. પ્રાથમિક શિક્ષકોની પરીક્ષા અંગે શિક્ષકોનો વિરોધ છે. સંગઠન પણ આ પરીક્ષાનો વિરોધ કરી રહ્યું છે. બે તરફ જૂની પેન્શન યોજના, સળંગ નોકરી સહિતની અલગ અલગ માંગ સરકાર સમક્ષ રખાય છે. પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો અને પ્રથમ દિવસે ભક્તોની ભીડ શિવાલયોમાં જોવા મળી. ભક્તોએ ભાવભક્તિથી શિવજીના કર્યા દર્શન. જીવને શિવમાં સમાવવાની પ્રાર્થના સાથે ભક્તોએ દર્શનનો લીધો લહાવો. રાજ્યના તમામ નાના મોટા શિવાલયોની અંદર ભક્તોની ભીડ જોવા મળી. અહીં ભક્તોએ શ્રાવણ મહિનાનું ખૂબ જ ઉત્સાહભેર કર્યું છે સ્વાગત. લોકો શિવના દર્શન માત્રથી થયેલા ભક્તિથી કરવો.